नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो अमारा विशेष कार्यक्रम कृषि दर्पण में। हूँ छु आनंद बारोट अने आप मारी साथे जोई रह्या छो केटीवी न्यूज गुजराती। दर्शक मित्रों, जेम रोज वात करीए छे रीते आजे पण वात करवानी छे खेडूत खेती अने जमीननी वात, साथे साथे संकळायेली अनेक वातो। जे रीते अमे वात करीए छे के कृषिनी अंदर मात्र वावेतर करवुं जे कृषि नथी, पण घणा बधी बीजी बधी पण पद्धतिओ होय छे, जे पद्धतिओ कृषिने पूरक के प्रमाणसर सीधे रीते के आडकतरी रीते मदद करती होय छे। एमां सौथी महत्वनी छे पाणीनी समस्या। जे पाणीनी समस्या छे, जे खेडूत मित्रोने पाणीनी समस्या आवती होय छे, आ बधानी वच्चे ज्यारे वात करवा जईए तो खेडूत पाणी वगर खेती करी शकतो नथी। अने आ बधानी वच्चे ज्यारे पाणी, आपणे कही शकीए छे के कुदरत वरसाद आपणने वर्षमां चार महीना एक ज वार आपतो होय छे, अने आ पाणी जे आवतुं होय छे ए कोई जगह संग्रह थतुं नथी पण वही जतुं होय छे। खेतरमां पाणी भराय छे पण ए सोसाई जाय छे ने आगळ वही जतुं होय छे। ज्यारे आ पाणी वही जतुं होय छे त्यारे केटीवी न्यूज गुजरातीना माध्यमथी आजे अमे पाणी संग्रह एटले के रेन वॉटर हार्वेस्टिंग એટલે કે વરસાદી પાણીના સંગ્રહની જે પદ્ધતિ છે અમે લઈને આવ્યા છીએ। આ અનેક એવી પદ્ધતિઓ છે કે જે પદ્ધતિઓ દ્વારા વરસાદી પાણી સંગ્રહી શકાય છે, આખું વર્ષ એનો ઉપયોગ કરી શકાય છે, જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે પાણીનો સંગ્રહ કરાય છે, અને સાથે સાથે એમ પણ કહી શકાય છે કે ખેત તલાવડી બનાવીને એની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેના કારણે જે રીતે પાણીની જરૂરિયાત હોય એ રીતે પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે। જે રીતે દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે કે જ્યારે અમે કોઈ નવો વિષય લઈને આવીએ છીએ ત્યારે વિષયના નિષ્ણાત વ્યક્તિ અમારી સાથે રાખીએ છીએ, એ રીતે આજે હરીશીભાઈ જે ખૂબ જ સારા ખેડૂત છે અને ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે એમને અમારી સાથે જોડી રહ્યા છીએ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી। જ્યારે અમે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હરીશીભાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે આપનું ખૂબ સ્વાગત કરી રહ્યા છીએ। આપ હરીશીભાઈ ખૂબ સારી ખેતી કરી રહ્યા છે અને સાથે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે। હરીશીભાઈ, સૌથી પહેલો પ્રશ્ન કે જે ખેતીને સૌથી વધારે જરૂરિયાત પાણીની હોય છે, વરસાદનું પાણી આવે છે અને વહી જતું હોય છે, કેવી રીતે એનો સંગ્રહ કરી શકાય અને આ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમિયાન કેવી રીતે કરી શકાય? જી હરીશીભાઈ, આપનો અવાજ મ્યુટ આવી રહ્યો છે। હા, એક જ મિનિટ, આવી ગયો છે આપનો અવાજ આવે છે હરીશીભાઈ। હા હા, આનંદભાઈ પહેલે તો આપનો આભાર ખૂબ। જી હરીશીભાઈ, હા અચ્છા, હવે વરસાદનું પાણી છે એ આપણે કુદરતની વિના મૂલ્યે આપેલી દેન છે, જી બરોબર, જી પછી આપણે આપણે એને જેટલો બચાવી શકીએ એટલો આપણા માટે સારો છે। જી, પાણીનો એક ભંડોળ છે, એક સ્ત્રોત છે, એની એક મર્યાદા છે। આપણે પોપ્યુલેશન, આપણી જનસંખ્યા વધતી જાય છે, જી ઔદ્યોગિકરણ વધતું જાય છે, જી એટલે પાણીની ખપત વધતી જાય છે, જી આપણે બધા પાણી વાપરવાનો તો કામ કરીએ જ છીએ, પણ પાણી બચાવવા માટે કે પાણી ખૂટી પડશે એવી કોઈ આપણે ચિંતા કરતા નથી, જી અને આજે વરસાદ છે, જો ખાલી ચાર મહિના આપણે વરસાદની સીઝન આપણે જો સાચવી લઈએ, જી તો આપણે પાણીના જે પ્રશ્નોથી જે ભવિષ્યમાં સમજી લો નજીકના ભવિષ્યમાં આપણે દુનિયા આખીને લગભગ મારી સમજ પ્રમાણે પાણીની પ્રોબ્લેમ આવવાની છે, જી એનાથી આપણે બચી શકીએ, જી એના માટે ઘણા બધા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે આપણા ઘર માટે પણ, પછી ખેતીવાડી માટે પણ, જી પછી ઉદ્યોગો માટે પણ, જી એ બધી રીતે આપણે પાણીનો બચાવ કરી શકીએ, અને જેટલો આપણે બચાવ કરી શકીએ એટલો આપણા માટે અને ભવિષ્ય માટે સારું છે, જી હવે ઘર માટે એક સામાન્ય પદ્ધતિ છે, એમાં વધારે ખર્ચો પણ નથી આવતો, અને અમુક મોટી મોટી સિટીઓ છે એને લગભગ આની શરૂઆત પણ કરી નાખી છે, અમુક લોકલ ઓથોરિટીએ પણ આના માટે લોકોને સમજાવવા કે આગ્રહ કરવા કે નિયમો બનાવવા આના માટેના એવા ચાલુ કરી નાખ્યા છે એવા સમાચાર છે, તો એ તો ભલે એની જગ્યાએ બરોબર છે, પણ આપણે બધા લોકોએ ઘરમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ચાહે ગામડું હોય કે સિટી હોય,
ઈ આપણે કરવો જ જોઈએ, અને એમાં કઈ વધારે ખર્ચ નથી કે કોઈ વધારે ટેકનોલોજી નથી કે જે આપણે ના સમજાય. સરળ પદ્ધતિ છે, થોડીક મહેનત માંગી લે છે બસ, બીજું કઈ નથી, અને થોડોક ફંડ માંગે છે. હવે પર્ટિક્યુલર મારી વાત કરું તો મેં 5 વર્ષ પહેલા વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ફોલો કરી હતી, બેસાડી હતી, તો લગભગ 60,000 માં 50,000 સમથિંગ કઈક સ્ટોરેજ ટેન્ક બન્યો હતો 9,000 લિટર નો, અને અને લગભગ 10,000 જેવો બીજો સિસ્ટમ બેસાડવાનો, જે પાઇપલાઇન છે કે હેન્ડપંપ છે કે ઈ બેસાડવાનો, અને મજૂરીનો ને એવો ખર્ચ લાગ્યો હતો. લગભગ 60,000 ની આજુબાજુ આખી સિસ્ટમ બની ગઈ છે. અને ગયા વર્ષે એનો આર્ટિકલ પણ ગુજરાત સમાચારમાં આવી ગયો હતો, અને ઘણા લોકો આવીને જોઈ પણ જાય છે, અમુક ડોક્ટરો પણ આવીને જોઈ જાય છે સિસ્ટમ. અને મેં મારી જરૂરિયાત પ્રમાણે, જરૂરિયાતના કેલ્ક્યુલેશન થી મેં 9,000 લિટરનો ટેન્ક બનાવ્યો છે, સ્ટોરેજ ટેન્ક. એમાં સિમ્પલ ટેન્ક છે, એમાં કોઈ મોટી પ્રોસેસ નથી. જેમ સાદી આપણે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના પાણીનો જો સ્ટોરેજ ટેન્ક બનાવી છે, એ જ રીતનો આપણે ટેન્ક બનાવવાનો છે. આપણી રિક્વાયરમેન્ટની કેલ્ક્યુલેશન કાઢી અને એ પ્રમાણેની લિમિટનો એક સ્ટોરેજ ટેન્ક બનાવવાનો છે આપણે, અને એને પેક રાખવાનો છે. એને સૂર્યપ્રકાશ બતાડવાનો નથી 12 મહિના, જ્યાં સુધી પાણી આપણે વાપરવું હોય ત્યાં સુધી એ પાણીને સૂર્યપ્રકાશ નહીં બતાડવાનો. એનો જે ટેન્કનો ઢાંકણો છે જે એને એ કવર કરીને રાખવાનો, એ ખોલવાનો નહીં. એને જો પાણી સૂર્યપ્રકાશ જોઈ લે તો એનામાં પૂરા પડી જાય, જીવાત પડી જાય, એટલે એને બંધનો બંધ રાખવાનો. અને શક્ય હોય તો જે સિસ્ટમ આપણે બેસાડીએ એ ક્યાંય પણ અંડરગ્રાઉન્ડ ન બેસાડીએ, એ બારોબાર એની લાઈન બેસાડીએ. એ બેસ્ટ છે કે એમાં ક્યારે પણ ક્યાંય પણ પ્રોબ્લેમ પડે તો તરત એનો સોલ્યુશન લાવી શકાય. અને બીજી વસ્તુ કે એને મેં થોડો મોડર્ન રૂપ આપ્યો છે. એકચ્યુઅલી બેઝિક એની પ્રોસેસ એ છે કે આપણે એક ફિલ્ટર જેવો ટેન્ક થી પહેલા આપણે ફિલ્ટર જેવો મેન્યુઅલ બનાવવો પડે, જેમાં રેતી પછી ઝીણી કાંકરી પછી જાડી કાંકરી એવા અલગ અલગ લેવલના સ્તર બનાવવાના હોય, એમાંથી પાણી ફિલ્ટર થઈ અને ટેન્કમાં જાય. પણ મેં થોડો એડવાન્સ રૂપ આપ્યો છે, અને તમને ધ્યાન હોય તો જે એક આરો સિસ્ટમ આવે છે એમાં એક કાર્બન ફિલ્ટર હોય છે અને એક બીજો કઈ ફિલ્ટર હોય છે, અને એક સાદો ફિલ્ટર હોય છે જે ગરણીનું કામ કરે છે, જે મોટો મોટો કચરો ગારે. તો એ ફિલ્ટર મેં બેસાડ્યા છે. એમાં સાદા ફોર્મના ઓલા ફિલ્ટર આવે, એટલે સાદી ગરણી જ છે, એ તમે 12 મહિને એ બદલવા પડે. એનો લગભગ કઈ 2,500 રૂપિયા એક ફિલ્ટરનો કોસ્ટ આવે છે રિફિલનો, એટલે એ તમે સમજી લો કે તમારી જરૂરિયાત પ્રમાણે એક અથવા બે ફિલ્ટર બેસાડી શકો. અને પછી એ 1 વર્ષ એ ચાલે, પછી બીજા વર્ષે આપણે એ ચેન્જ કરી નાખવાના રિફિલ, એટલે 500 રૂપિયાનો લગભગ ખર્ચો આવે. હેલો, છત ઉપર આપણે કોઈ કચરો કે કોઈ પણ એવી વસ્તુ ના રાખીએ, છત ને મેક્સિમમ આપણે સાફ રાખીએ, અને જયારે વરસાદ આવે ત્યારે જ્યાં સુધી આપણે સંતોષ ના થાય ત્યાં સુધી છત ને સરખી રીતે ધોઈ લેવી, સાફ કરી લેવી, એ પાણી બારે જવા દેવાનો. આ સિસ્ટમમાં એવી રીતના વાલ સિસ્ટમ રાખવાની કે એક વાલ છે એ ખોલીએ તો સ્ટોરેજ ટેન્કમાં જાય, અને એને બંધ કરીએ તો એ વાલની જે લાઈન છે એ પાણી બહાર જતો રહે. એનાથી 2, 3, 4, 5 જેટલી વાર આપણે સંતોષ ના થાય ત્યાં સુધી ઉપરનો પાણી આપણે મેન્યુઅલ જોતા રહેવાનો, કે જ્યાં સુધી કચરો આવે છે આપણે સંતોષ નથી થતો ત્યાં સુધી પાણી બહાર જવા દેવાનું, અને પછી એમ લાગે કે ના હવે સાફ આવે છે ત્યારે એનો વાલ ખોલી નાખવાનો, એટલે સ્ટોરેજ ટેન્કમાં જાય. અને સ્ટોરેજ ટેન્કમાં જવાથી પહેલા ફિલ્ટરમાં થઈને જાય, એટલે ઓલમોસ્ટ એમાંથી બધો કચરો નીકળી જાય. અને તેમ છતાં પછી આપણે એક કોટનનો સારો એવો કપડો, જાડો કપડો હોય એવો એવો આપણે જે સ્ટોરેજ ટેન્કની અંદર જે લાઈન બેસાડેલી હોય એના મોઢા ઉપર બાંધી દેવો, એટલે બાયચાન્સ કદાચ કોઈ કચરો નીકળી પણ જાય તો અહીંયા આગળ અટકી જાય.
અને સ્ટોરેજ ટેન્ક આપણો જે છે એ ભરાઈ જાય એના પછી એના ઘણા બધા ઓપ્શન છે કે માટલી નાની માટલી ચૂનાની ભરીને તમે અંદર મૂકી દો આખી આખી એમને એમ વચોવચ અથવા ફટકડી મૂકી દો આ બધા વિકલ્પ છે અથવા અંદરની સાઈડમાં તમે ચૂનાનો કલર કરી નાખો ચૂનો કરી નાખો ચૂનો પણ શરીર માટે સારો છે અને ફટકડી પણ શરીર માટે સારી છે હું મેન્યુઅલ શું કરું છું કે હું ફટકડી એક દોરામાં સરખી રીતે બાંધી આમ જાડી જેમ અને આખા ટેન્કમાં જયારે સ્ટોરેજ ટેન્ક ફૂલ ભરાઈ જાય ઓવરફ્લો થઈ જાય એના પછી ફટકડી આખા પાણીના ટાંકામાં ફરાવી નાખું છું અને પછી ફટકડી કાઢી લઉં છું આ રીતે મને 12 મહિના અને ઓલમોસ્ટ મને લગભગ વરસાદ નેક્સ્ટ વરસાદ આવે વરસાદ પહેલા પહેલા મને અડધો ટાંકો અથવા પા ટાંકો લગભગ મને ખાલી કરવો પડે છે 25% અથવા 30% 40% જેવો મને ખાલી કરવો પડે એટલો મારો સ્ટોરેજ હોય છે અને પાણી સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી એનો એ મળે છે આપણે અને ટોટલ મિનરલ્સ જેને આપણે અત્યારે આરો વાળા ને જે આ બિસ્લેરીના જે પાણી પીએ છીએ ફિલ્ટર કરેલા એની અંદરથી ઓલમોસ્ટ મિનરલ જે આપણા શરીરને જરૂર પૂરતા જરૂર જરૂરી છે એ બધા નીકળી જતા હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ એ થોડા હાનિકારક છે આની અંદર આપણે ફૂલ મિનરલ્સ મળે છે જેને કહેવાય કે બેસ્ટ પાણી આને કહી શકાય આ વરસાદનું પાણી એને આપણે આ બધા પ્રોસેસમાંથી પણ આપણે બચી છે કે આરો પાણી આપણે લેવા નથી પડતા કે આરો ફિલ્ટરનો ખર્ચો આપણે બચે છે કે કેટલા બધા આપણે મહેનત કે આર્થિક ખર્ચ બચે છે અને આ જે ટેન્ક છે એના ઉપર મેં મેન્યુઅલ એક નાની હેન્ડપંપ જેવો બેસાડેલો છે જી 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 આપનો અવાજ આવી રહ્યો છે ખૂબ સારી માહિતી આપી રહ્યા છો હરીશભાઈ આપ ખૂબ સરસ રીતે આપે સમજાવ્યું છે આખી એક સિસ્ટમ સમજાવી છે હરીશભાઈ અને જે રીતે આપે સમજાવ્યું છે હરીશભાઈ આ ઘરનું અને સાથે સાથે આપ ખેતીમાં પણ આનો ઉપયોગ કરો છો જ્યારે ખેત તલાવડીની જ્યારે આપણે વાત કરતા આવીએ છીએ હરીશભાઈ ત્યારે ખેત તલાવડી કેટલા વિસ્તારમાં કેવી રીતે કેટલી ઊંડાઈ અને શું ધ્યાન રાખીને બનાવવી પડતી હોય છે એની પણ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો હવે ખેત તલાવડી એવો છે કે એ આપણી જમીનનો અંદરનો પાતાળનો પાણીનો સ્તર વધારવાની એક સારામાં સારી પદ્ધતિ છે એમાં તમારી જેવી જગ્યા છે તમારી પાસે જેવી અનુકૂળતા છે જમીનની એવી રીતનો આપ આના માટે કોઈ પર્ટિક્યુલર એવો નથી કે કોઈ માપ નથી કે મેજરમેન્ટ નથી કે આનો આટલો ને આટલો મિનિમમ આપણે ખેત તલાવડી બનાવવી જોઈએ એ તમારી જમીનની જેટલી તમારી મર્યાદા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો અને એની કોઈ ઊંડાઈની પણ જેટલી ઊંડાઈ કરી શકો એટલું સારું છે પણ તમારી અનુકૂળતા પ્રમાણે એની પહોળાઈ કે ઊંડાઈ કરો તો એમાં કોઈ ઇસ્યુ નથી આ તો એક છે કે તમે પાણી એના માધ્યમથી તમે પાણી જમીનમાં ઉતારો છો જ્યારે પાણી કહી શકાય કે ખારું પાણી દુનિયામાં ઘણું બધું છે પણ જો મીઠું પાણીની શક્યતાઓ ખૂબ ઓછી છે કુદરત આપણને વરસાદનું પાણી ખૂબ સારું આપતો હોય છે પણ વરસાદનું પાણી આપણે સંગ્રહી શકતા નથી ઘણા બધે જગ્યાએ આપના જેવા જે ખેડૂત મિત્રો છે ખૂબ સારી રીતે વરસાદનું પાણીનો સંગ્રહ પણ કરો છો અને એનો ઉપયોગ પણ કરો છો વરસાદના પાણીનો ઉપયોગ ખેતી માટે કરવાથી સંગ્રહેલા પાણીથી શું ફાયદો થાય છે હરીશભાઈ વરસાદી પાણી સંગ્રહના ઘણા બધા વિકલ્પો છે એમાંથી આપે એક ખેત તલાવડીની ચર્ચા કરી આપ એની સિવાય આપણે રિચાર્જ બોર આપણે ટાઈપના આપણે કરી શકીએ છીએ જેની અંદર મિનિમમ એક્સપેન્સ થાય છે અને મિનિમમ ટાઈમ વેસ્ટ થાય છે ઓછા સમયમાં ઓછા ખર્ચામાં એ આપણે લગભગ 100 ફૂટ જેવો રિચાર્જ બોર આપણે બનાવી શકીએ પાણી છે વરસાદનું પાણી તરત જ જમીનમાં નીચે ઉતરે છે અને એ 1 કિલોમીટરના રેડિયસમાં જેટલા બોર હોય એ બોર રિચાર્જ થાય છે એક પદ્ધતિ આ છે પછી બીજી પદ્ધતિ ચેકડેમ ની છે કે તમે જ્યાં પાણીનો વેણ હોય ત્યાં પાણીને રોકવા માટે આપણે એની પરિસ્થિતિ જોઈને એ પ્રમાણે આપણે અલગ અલગ જગ્યાએ ચેકડેમ બનાવી નાખીએ જેનાથી પાણી રોકાય એટલે તમે યુઝ પણ કરી શકો અને બીજો એ પાણી જમીનમાં પણ ઉતરે
જી 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 અને એના એના આના પાણીથી જેને કહેવાય કે ખેતી સારામાં સારી થાય, એના આપણે આઉટપુટ સારામાં સારા મળે, સારામાં સારી ક્વોલિટી મળે અને સારામાં ટાઈમ પણ ઓછો લે. જી 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 પણ હરીશીભાઈ, ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે જેને અમને આ પ્રશ્ન પૂછેલો છે કે અમારે ખેત તલાવડી કરવી છે, બરાબર છે, પણ જે કઈ પદ્ધતિથી કરવી, કેમ કે અલગ અલગ પદ્ધતિઓ બતાવવામાં આવે છે. જે અત્યારની જે પદ્ધતિ ચાલી રહી છે હરીશીભાઈ, એ એક ઊંડો ખાડો કરો, એની અંદર તારપતળી કે કહી શકાય કે પ્લાસ્ટિકની જે બેગ ટાઈપનું આવે છે એ મૂકવું અને એના પછી પાણીનો સંગ્રહ કરવો. કેમ કે જે રીતે સુરતની ગરમી આવે છે કે સહેજ વરસાદનું વાતાવરણ ઓછું થઈ જાય છે ત્યારે આ પાણી શોષાવાની પણ પ્રક્રિયા ઘણીવાર જોવા મળતી હોય છે, તો આ પદ્ધતિ કેવી રીતે અપનાવવી? એટલે આમાં એવું છે કે આપને આપનો ધ્યેય શું છે, આપનો ખેત તલાવડીનો ઉદ્દેશ શું છે. જો ખેત તલાવડીનો ઉદ્દેશ તમારો માત્ર ખેતી માટે પાણી યુઝ કરવાનો હોય તો તમે તાલપત્રી જેવી વસ્તુ નીચે પાથરી શકો છો, જેનાથી પાણી નીચે શોષાય નહીં, નીચે જતું ના રહે. અથવા બીજી વસ્તુ છે કે તમે રિચાર્જ તરીકે એને વાપરવા માંગો છો, એનો તમારો ધ્યેય છે કે પાણી આપણો વેસ્ટ ન જાય અને પાણી જમીનમાં ઉતરે, તો આપણે કોઈ તાલપત્રી કે આ ખેતી કે કોઈ વસ્તુ ઓલી કરવાની જરૂર નથી. સીધે સીધો ખાલી ખાડો કરી અને જેટલો પહોળાઈમાં આપણે કરી શકતા હોય, આપણી જેટલી જમીનની આપણી અનુકૂળતા હોય એટલી એટલો મોટો મોટી હદમાં ખાડો કરી નાખીએ અને એ પાણી સ્ટોર થાય એમાં અને પછી આપોઆપ નીચે ઉતરે, એટલે આપણા જે બોર છે એ બધા રિચાર્જ થાય. જી હરીશીભાઈ, વરસાદનું પાણી અને સાદા બોરના પાણીમાં કેટલો ફરક હોય છે? વરસાદના પાણીથી ખેતીમાં કેટલી અનુકૂળતા રહે છે અને વરસાદના પાણીથી શું લાભ થાય છે? વરસાદના પાણીથી જેને કહેવાય ને કે સારામાં સારો પાણી, જી એ વરસાદનો પાણી છે ખેતી માટે પણ ને જીવ માત્ર માટે પણ. અને એમાં જે વરસાદની સિઝન છે ને એના માટે જ એ વરસાદની સિઝન સારામાં સારી લેખાય છે. કે કોઈ પણ તમારે નવો પ્લાન્ટેશન કરવો હોય તો સારામાં સારી જે ટાઈમિંગ છે એ આ વરસાદની સિઝન છે. એમાં તમને જેને કહેવાય કે કુદરત દ્વારા સારામાં સારો સપોર્ટ મળે અને જે આપણા પ્લાન્ટેશન કે આપણી ખેતી હોય એનો ગ્રોથ સારામાં સારો મળે અને ક્વોલિટી સારામાં સારી મળે. પાણીના આમ તો હરીશીભાઈ ત્રણ રીતે આપણે પાણી લેતા આવીએ છીએ. એક આ વરસાદી પાણી, બીજું જે કેનાલ દ્વારા જે આપવામાં આવે છે એ પણ વરસાદી જ પાણી હોય છે, અને ત્રીજું પાણી જે બોરિંગથી જે આપણે બોરવેલ કરી અને નીચેથી જે પાણી લેતા આવીએ છીએ ત્રીજું પાણી જે હોય છે એવી રીતે આવતું હોય છે. પણ જે રીતે વૈજ્ઞાનિકોનું કહેવું છે અને કૃષિ યુનિવર્સિટી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે વરસાદનું પાણી એ સૌથી સર્વશ્રેષ્ઠ છે, એની અંદર બધા મિનરલ છે અને એના દ્વારા કરેલો જે પાક છે એની મીઠાશ પણ થોડી અલગ આવતી હોય છે. એટલે જે ચોમાસું જે સિઝનમાં જે લીધેલી વસ્તુઓ હોય છે કે એના એની જે મીઠાશ હોય છે એ બીજી સિઝન કરતાં પણ સારી હોય છે. વરસાદી પાણીની સાથે સાથે હરીશીભાઈ, જે બીજી એક વસ્તુ કહીએ કે આપણે જે છાણિયું ખાતર પણ આપણે વાપરતા હોઈએ છે બાગાયતી ખેતીની અંદર, અત્યારે ખૂબ સારી રીતે જે વપરાતું હોય છે કે જેને કહી શકાય છે કે કૃષિ ખેતી આપણે જેને કહીએ છીએ, જેની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ નથી થતો, તો એ ખેતીની અંદર પણ ઘણીવાર આ લોકો વરસાદી પાણીનો ઉપયોગ કરતા હોય છે અને છાણિયું ખાતરને બધું ભેગું કરીને એને જ્યારે આપતા હોય છે ત્યારે પણ સારો લાભ મળતો હોય છે, શું કહેશો એના વિશે? છાણિયું ખાતર જે છે એ ખાતરમાં સારામાં સારો ખાતર છાણિયું ખાતર છે. જી એનાથી આજે અત્યારે આપણે ગૌ આધારિત ખેતી કરીએ છીએ બધા, જી એ ગૌ આધારિત ખેતી મીન્સ એમાં આપણે છાણિયું ખાતર વાપરીએ છીએ, જી ગાયનું ખાતર. એની અંદર પણ જે શરીર અને જમીનને જોતા જે પોષણક્ષમ જે તત્વો હોય ને જી એ ગાયના ખાતરની અંદર વિશેષ રૂપમાં હોય છે. જી એટલે ગાયનું જે ખાતર છે એ છાણિયું ખાતર એ સારામાં સારું છે.
હરીશીભાઈ, પહેલાનો એક જમાનો હતો કે જ્યારે આપણે માત્ર છાણિયા ખાતર સિવાય બીજા કોઈ ખાતરનો ઉપયોગ નતા કરતા. વચ્ચે એક એવો આખો ભાગ આવી ગયો કે જ્યારે આપણે માત્ર ને માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા. અત્યારે હવે જે રીતે કહી શકાય કે જે લોકો હવે છાણિયા ખાતરનો ઉપયોગથી નિર્દોષ ખેતી કહીએ છીએ, ઋષિ ખેતી કહીએ છીએ, સાદી ખેતી કહીએ છીએ, એના ઉપર લોકો વળ્યા છે અને લોકોને એના પરિણામ પણ સારા આવી રહ્યા છે. શું કહેશો એક ખેડૂત તરીકે કે રાસાયણિક ખાતરમાં ખેતી થતી હતી અને આજે સાદી ખેતી થાય છે કે ઋષિ ખેતી થાય છે, એમાં કેટલો તફાવત રહેલો છે? એની અંદર એટલો તફાવત રહેલો છે કે સજીવ ખેતી કે ઓર્ગેનિક ખેતી કે કોઈ પણ નામ આપી શકો જી, ઈ એક પદ્ધતિ એવી છે કે જે કુદરત સાથે રહીને કુદરતની પ્રોસેસ કરવાની એક પદ્ધતિ છે, જેનાથી આપણે ખેતી કરનારને પણ મનમાં આનંદ રહે છે અને ઈ જે પ્રોડક્શન લે છે, જે ખેતી પાક લે છે, એ ઈ પાક પણ શુદ્ધ અને પૌષ્ટિક છે અને લોકોને ઈ સારામાં સારી વસ્તુ આપે છે, એનો એક અલગ જ આનંદ ખેડૂતને મળે છે. અને ઈ જે છે ઈ સારામાં સારો પૌષ્ટિકતા રાખે છે, જ્યારે જે રાસાયણિક ખેતી છે ઈ આર્થિક રીતે પણ પૌષ્ટિક રીતે પણ બધી રીતે નુકસાન કરતા છે. કે ઈ જે રાસાયણિક ખાતરની ને એની જે જેણે શોધી છે ઈ વૈજ્ઞાનિક પોતે પણ સ્વીકારી ચૂક્યા છે કે ભાઈ આ મેં અજાણતા મેં આનો આવિષ્કાર કરી નાખ્યો છે અને આ તો કુદરતને નુકસાન કરતા છે એકદમ, જેનાથી આપણા જે અત્યારે કેન્સરનું પ્રમાણ લોકોમાં વધતો જાય છે, જી લાઈફ ઘટતી જાય છે, સ્વાસ્થ્ય ઘટતો જાય છે અને અનેક ટાઈપની નવી નવી બીમારીઓ આવે છે અને આ જે કેન્સર છે એના જે નિમિત્ત કારણો છે એમાંનો એક મુખ્ય કારણ આ રાસાયણિક ખેતી છે. જી જી જી. અને ખેડૂતને આર્થિક બોજ પણ વધે છે એનાથી. જી. ખેડૂત પ્રોપર કેલ્ક્યુલેશન નથી રાખી શકતો કે મેં રાસાયણિક ખેતીમાં મેં ખર્ચ કેટલો કર્યો ને મારી આવક કેટલી થઈ. જી જી જી. જો પ્રોપરલી ઈ અંદાજો લગાડે ને તો એને ખ્યાલ આવશે કે આ તો રાસાયણિક ખેતીમાં તો ખર્ચ વધારેમાં વધારે છે અને આવક ઓછામાં ઓછી છે. જી. અને જે આ ખેડૂતોના આત્મહત્યાના ને જે બનાવો બને છે એના પાછળનો પણ મેઇન કારણ આ રાસાયણિક ખેતી અથવા પેસ્ટિસાઇડ કહી શકાય. જી 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 જી. ખૂબ સરસ રીતે એમાં હરીશભાઈ આપ અમને માહિતી આપો છો અને જે રીતે આપે અમને માહિતી આપી છે, અમારા જે ખેડૂત દર્શક મિત્રો છે એમને પણ આ માહિતી ખૂબ આગળ સારી રીતે મદદગાર થશે અને ફરીથી આપને એક નવા વિષયની સાથે અમે જોડવાનો પ્રયત્ન કરીશું. આપ અમારી સાથે જોડાય અને આપનો કિંમતી સમય આપે અમને આપ્યો છે હરીશભાઈ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે માનીએ છીએ. દર્શક મિત્રો, આ હતા હરીશભાઈ કે જે ખૂબ સારા ખેડૂત છે અને ખૂબ સારી ખેતી પણ કરી રહ્યા છે, સાથે સાથે લોકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે. આવા જ્યારે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય છે અને એમના દ્વારા જે માહિતી આપણને આપવામાં આવે છે ત્યારે કહી શકાય છે કે KTV ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી અમે દર્શક મિત્રોને સારી માહિતી સરળતાથી આપી શકીએ છીએ. તો કાલે મળીશું એક નવા વિષય સાથે, એક નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.